વાલ્મીકિ મહર્ષિના જીવન વિશે ઘણી બધી વિચાર ધાવરાઓ લોકની અંદર ચાલે છે, ભ્રાંતિઓ પણ ચાલે છે, પણ વાસ્તવિકતા કંઈક જુદી છે. વાલ્મીકિ મહર્ષિ પોતે લખે છે વાલ્મીકિ રામાયણમાં કે એ પોતે પ્રચેતાના પુત્ર છે, પણ એ થોડાક માર્ગથી ભટકી ગયેલા હતા એટલે બહુધા સમાજમાં એમ કહેવાય કે એ તો લૂંટારા હતા, સમથિંગ હતા, કે નિમ્ન કોટીની અંદર કે નિમ્ન કક્ષામાં એમનો જન્મ થયો હતો. ના, વાલ્મીકિ મહર્ષિ એ પોતે પ્રચેતાઓના પુત્ર છે. એમનો જન્મ શરદ પૂર્ણિમાના દિવસે થયેલો હતો અને એમનું જન્મથી નામ હતું અગ્નિશર્મા. શું નામ હતું? અગ્નિશર્મા. પણ પોતે રત્નાકર તરીકે, આ એનું ઉપનામ હતું રત્નાકર, એ નામે પણ પ્રસિદ્ધ થયેલા હતા. બાલ્યાવસ્થામાં જ્યારે નાના હતા ત્યારે જ એમને કોઈક વનવાસી જાતિની સ્ત્રીએ ચોરી લીધા, કિડનેપ કહેવાય ને, કિડનેપ કરી લીધું અને એને વનમાં લઈ ગયા. અને વનવાસી જાતિ એ અસભ્ય, એટલે કે વનમાં રહે અને હિંસા, લૂંટ ફાટ, ચોરી વગેરે કરીને જ પોતાનો નિર્વાહ ચલાવે. એની વચ્ચે આ રત્નાકર છે એ પોષણને પામ્યા છે, ઉછર્યા છે. હવે જ્યાં ઉછરે એના જેવા સંસ્કાર ઓટોમેટિક આવે, એટલે ધીરે ધીરે કરતાં એ રત્નાકરની વૃત્તિ પણ બધી હિંસામય બની. કેવી બની? હિંસામય. એટલે હિંસા કરે, લૂંટફાટ કરે, ચોરી કરે, ડકેતી કરે, કોઈ વરરાજા જાન લઈને જાતો હોય તો એને લૂંટે. આવી રીતે ખૂબ હિંસા કરે છે, પાપ કર્મ કરે છે. એવા સમયમાં એક દિવસ દેવર્ષિ નારદ ફરતા ફરતા એ વનની અંદર પહોંચી ગયા છે. દેવર્ષિ નારદને જોઈ અને આ રત્ના કરી એને પકડ્યા છે અને કહ્યું છે કે તમારી પાસે જે હોય એ જલ્દી જલ્દી મને આપી દો, નહીતર હમણાં જ તમે જાનથી હાથ ધોઈ બેસશો. એટલે એ વખતે નારદજીએ કીધું કે ભાઈ, મારી પાસે તો માત્ર ને માત્ર એક આ વીણા, વસ્ત્ર અને વાસુદેવા ત્રણ છે, એના સિવાય કાંઈ મારી પાસે નથી. કારણ કે નારદજી સાધુ હતા, હો, એની પાસે શું હતું? માત્ર વીણા, વસ્ત્ર અને વાસુદેવ, એના સિવાય ચોથી કોઈ વસ્તુ નથી. એટલે હવે આ જે રત્નાકર, કે જેને કદાચ આપણે વાલિયા લૂંટારા તરીકે ઓળખીએ છીએ, એ રત્નાકર નારદજીને પકડીને ફંફોડે છે કે આને કંઈક ધન સંતાડ્યું હશે તો મળે, પણ નારદજીના અંગમાંથી કોઈ જગ્યાએથી ધન ન મળ્યો. પછી નારદજીને દયા આવી કે આ બચારો જીવ કેવા પાપ કર્મ કરે, આનો ઉદ્ધાર કરું. અને નારદજીએ કહ્યું છે કે ભાઈ, તો આટલા બધા પાપ કર્મ શા માટે કરે છે? આટલી હિંસા, લૂંટ ફાટ, આનું તને કેટલું પાપ લાગે તે કોઈ દી વિચાર કર્યો છે? ત્યારે રત્નાકર કહેવા લાગ્યો કે અરે સાધુરામ, આ તો મારા કુટુંબની ભરણ પોષણની આજીવિકા માટે કરું છું. હવે પેટ છે, પરિવાર છે, તો એને પોષવા કંઈક તો કરવું પડે ને, આ મારો વ્યવસાય છે, ધંધો છે, આજીવિકા છે. નારદજી સમજાવે છે કે અરે ભાઈ, તું તારા એક પેટને પોષવા માટે હજારોના પેટ ફોડી નાખે છે, એના પરિવાર શું દુઃખી નહીં થતા હોય? પારકા પરિવારને દુઃખી કરીને જે પોતાના પરિવારને પોષે, પોતાના પેટને પોષે, એ ક્યારે સુખી ન થાય? તમને લાગે છે સુખી થાય? હાલો ભાઈ, પારકા પેટ ફોડી અને આપણે આપણા પેટ ભરીએ તો સુખી થવાય? ના થવાય. માટે શીખજો આ કથામાંથી કે ભલે આપણું પેટ થોડુંક અધૂરું રહે, ભૂખ્યા રહીએ આપણે, પણ બીજાના પેટ કોઈ દી આપણે તોડવા નહીં, કોઈના પેટ આપણે ફોડવા નહીં. ભગવાન રાજી ન થાય, આપણે સુખી ન થાય. નારદજીની વાતની ધીરે ધીરે ઈ રત્નાકર ઉપર અસર થવા લાગી. નારદજી કહે છે કે ભાઈ, તું આ પરિવારને પોષવા માટે આટલા પાપ કરે છે, પણ તને ખબર છે આ પાપ તારે એકલાએ ભોગવવા પડશે. ત્યારે રત્નાકર કે ના ના સાધુરામ, તમને શું ખબર હોય, તમે રહ્યા ત્યાગી, ના ઘરવાળી, ના છોકરા, પરિવારની અંદર તો બધાએ સાથ સહકાર આપે. હું આ પાપ કરું છું ને, એમાં તો મારી પત્ની, મારા પુત્ર, મારા મા બાપ, મારો ભાઈ બેન, આ બધા ભાગ પડાવશે, મને તો ચુલ્લું ભરાવશે. નારદજી કે આ તારી મનની ભ્રમણા છે, બાકી કોઈ ભાગ નહીં ભોગવે. ના ના, એવું ન હોય. અરે હું સાચો કહું, તને મારા વચન ઉપર વિશ્વાસ ન હોય ને, જા ઘરે જઈને પૂછી આવ.
રત્નાકરને લાગ્યું કે સાધુ છે ચાલાકો. એને શું કીધું, લે એ કે મને ઘરે મૂકીને તમારે ભાગ્યા જાવું એમ ને, એમ જવા નહીં દો. ત્યારે નારદજી કીધું, અરે ભાઈ તને મારા ઉપર વિશ્વાસ ન હોય ને તો મને આ ઝાડ સાથે બાંધી દે અને પછી તું ઘરે જા અને પૂછી આવ, ત્યાં સુધી હું અહીંયા રહીશ. વાલા ભક્તો તમે વિચાર કરો, એક જીવને પાપ કર્મથી છોડાવવા માટે એક ભારતીય સંત ઝાડની સાથે બંધાવા તૈયાર થયા. હે, આ ભારતીય સંતની કૃપા છે, કરુણા છે, મહાનતા છે. નહીતર નારદજી જેવા સાધુ કે જેને ત્રિલોકીમાં કોઈ અટકાવી ન શક્યો, હા, પણ એક જીવનો ઉદ્ધાર કરવા આજે નારદજી ઝાડની સાથે બંધાવા તૈયાર થયા અને વાલિયા લૂંટારાએ નારદજીને ઝાડની સાથે બાંધ્યા છે. અને પછી ગયો છે ઘરે અને ઘરે જઈ અને એની પત્નીને મળ્યો. એ અનુભવ તમને હોય બધાને, હો, હા. જઈને કે દેવી બોલો ને, તો કે તું મને શું થાય. તેની ઘરવાળી કે લે આજે વળી આવું શું પૂછો એમ, તો કે તો કેતો ખરી તો મને શું થાય એમ. એ કે હું તમારી અર્ધાંગીની, તો તું મારી અર્ધાંગીની, તો જે મારું એ તારું, જે તારું એ મારું, હાચું? તો કે હા બિલકુલ હાચું. તો કે સરસ, તો પછી હું જે કઈ નાના મોટા પાપ કરું છું એમાં અડધો ભાગ પડાવીશ ને. અને ઉણે તો આવડી દીધી, હો, આ ભાઈ અહીંયાથી ના બોલાયો. હા, એ કે વાજતે ગાજતે ઘોડે ચડીને તમે આવ્યા હતા, હું નથી આવ્યો. હા, બાકી પાપમાં આપણે ભાગ પડાવશો નહીં, તમે કદાચ પૂનમાં ભાગ દેશો તો એ લેશો. રત્નાકરને તો નીચેથી જમીન ખસકી ગયો. એ કે મારી અર્ધાંગીની એ મારા પાપમાં ભાગ નહીં પડાવે. પછી તો કીધું એ કે આ મોઘી મોઘી સાડી, એ આ બ્યુટી પાર્લર, આ સોનાના ઘરેણા, આ રોજે રોજ નિત નવા થાળ, આ બધું થાય રહ્યું એમને નથી થતું, એના માટે કેટલી લૂંટ ફાંટ હિંસા કરવી પડે ત્યારે આ બધું આવે છે, તો ભાગ કેમ નહીં પડાવે. એની ઘરવાળી કે જુઓ, તમારું કામ છે વ્યવસાય કરી ધંધો કરીને ઘરમાં ધન લાવું, અને તમે જે ધન લાવો એમાંથી મારે ઘર ચલાવવું, હું ઘરનું સંચાલન કરું એ મારી જવાબદારી છે. તમે કઈ રીતે ધન કમાવો, પાપ કરીને કે પુણ્ય કર્મ કરીને, કયો ધંધો કરીને, તમારે જોવાનું, તમારા પાપમાં હું ભાગ પડાવવાની નથી. રત્નાકર તો સાંભળતો જ રહી ગયો. એને થઈ ગયો ઠીક છે, હાલો આ તો ગમે એમ તો પારકી કહેવાય ને, હે, છોરા તો મારા જણ્યા છે. એટલે પોતાના છોકરા પાસે આવીને કહેવા લાગ્યો, બેટા દીકરા, જો મારી જેટલી સંપત્તિ છે ને એ બધી તારા ભાગમાં આવશે. તે છોકરો કે એમાં શું નવીન, એ તો આખી દુનિયાનો બાપ એના છોકરાને દે જ છે. પણ બેટા એમ નહીં, મારી સંપત્તિમાં તું ભાગ લે છે તો મારા પાપ કર્મમાંથી પણ ભાગ લઈશ ને. ત્યારે છોકરાએ કીધું, હો, અમે આમંત્રણ આપ્યા વિના આવ્યા નથી, તમે બોલાવ્યા એટલે આવ્યા છીએ. અને મા બાપની ફરજ છે કે દીકરાઓનું પાલન પોષણ કરી ભણી ગણાવીને એને તૈયાર કરવા. હવે તમે ગમે એ રીતે કમાવીને અમને મોટા કરો, હા, તમે વૃદ્ધ થશો ત્યારે અમે તમારું ભરણ પોષણ કરશું, એ અમારી જવાબદારી. તમે કઈ રીતે ભરણ પોષણ કરો એ અમારે જોવાનું નથી, માટે અમે પાપમાં ભાગીદાર નહીં થાય. પછી તો વાલિયા લૂંટારાએ મા બાપને પૂછ્યું, એણે પણ ના પાડી, ભાઈઓને બહેનોને બધાએ ના પાડી, જેટલા સગા વાલા હતા ને બધાએ ચોખ્ખી ના પાડી દીધી. અને વાલા ભક્તો, એ શાસ્ત્રનો સિદ્ધાંત છે કે કરેલું કર્મ હંમેશા જે તે વ્યક્તિએ જ ભોગવવું પડે, કર્મમાં ક્યારેય કોઈ ભાગ પડાવી શકતો નથી.